हेलो एंड वेलकम टू न्यूट्री फूड डायरी. ईट हेल्दी, फील हेल्दी, लुक हेल्दी. श्रावण मास ચાલુ થયો છે, સાથે તહેવારો, ઉપવાસ બધું ચાલુ થઈ ગયું છે. તો રોજે રોજ કંઈક ખાવાનું મન થાય કે કંઈક ટેસ્ટી અને એની સાથે હેલ્ધી પણ હોય, એવી રીતે એવું થાય કે કંઈક સાંજે એવું રીતે લાઇટ હોય પણ આપણને બી જમ ખાવાની મજા આવે એવી કોઈ વસ્તુ હોય, અને જો એમાં સ્પેશિયલી ચાટ હોય તો એવું થાય કે તો વધારે મજા આવશે. પણ ચાટ ફરાળી થઈ શકે ખરી? તો હા, ચાટ ફરાળી થઈ શકે. તમે કેટલી બધી ડિફરન્ટ ચાટ ખાધી હોય? પાપડી ચાટ, આલુ ચાટ, પકોડા ચાટ, બહુ જ બધી ચાટ્સ આપણે અહીંયા આગળ મળે છે. પણ ફરાળી ચાટ એ એકદમ ટેસ્ટી છે, તમે ખાઓ તો તમને બી મજા આવે અને એકદમ ઇઝી છે બનાવવામાં. તો ચલો આપણે એના ઇન્ગ્રીડિયન્ટ્સ એકવાર જોઈ લઈએ. ફરાળી બેઝનું ત્રણ વસ્તુ બેઝિક અને મેઇન છે. એમાં છે સુરણ તળવાનું, શક્કરિયા એને બી તળવાના તમારે, અને દહીં. આ ત્રણ એનો બેઝ છે. એની સાથે તમારે તળેલી કાતરી લેવાની છે, પછી ઝીણા સાબુદાણા આવે છે તળેલા, જે બહાર રેડી મળે છે એ લેવાના તમારે, દાડમના દાણા, તળેલી મસાલા સીંગ, સંચળ પાવડર, મિક્સ ચેવડો જે ફરાળી ચેવડો મળે છે તે, કોથમીર, સ્વાદ મુજબ તમારે નમક લેવાનું છે, સોલ્ટ, લાલ મરચું પાવડર, શેકેલા જીરાનો પાવડર, અને આખા મોટા સાબુદાણા તળેલા જે હોય છે એ લેવાના, શેકેલું જીરું, બ્લેક પેપર અને ચાટ મસાલો. આ એના મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે. તો ચલો આપણે રેડી કરીએ. તમારે 2 કપ જેટલું દહીં લેવાનું છે. આ 2 વ્યક્તિ જેટલીનું બતાવી રહી છું હું તમને પોર્શન. તમારે જો વધારે ઘરમાં હોય મેમ્બર તો એ પ્રમાણે તમારે એનું પ્લસ કરી દેવાનું. આ ચાટનો બેઝ દહીં છે, તમારે એને ફેંટી લેવાનું છે બરાબર. ફેંટ્યા પછી તમારે એની અંદર મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાનું છે, લાલ મરચું જે લોકોને તીખું ભાવતું હોય ખાવું હોય એ લોકો લીલું મરચું ઝીણું સમારીને એની અંદર એડ કરી શકે, શેકેલા જીરાનો પાવડર, સંચળ, સંચળ થોડું ઓછું નાખવાનું કારણ કે આપણે પહેલા મીઠું નાખી દીધું છે એટલે સંચળ થોડું ઓછું લેવાનું તમારે, શેકેલું જીરું, બ્લેક પેપર, ચાટ મસાલો, અને બધાને બરાબર એકવાર મિક્સ કરી લેવાનું. એ મિક્સ કર્યા પછી તમારે જ્યાં તળેલું સુરણ છે એ શક્કરિયા જે તળ્યા છે એ નાખીને ફરીથી એકવાર તમારે આને મિક્સ કરી લેવાનું. આ રીતનું તમારે દહીંનું અને જે અંદરના તમારા ઇન્ગ્રીડિયન્ટ્સ છે એનું આ રીતનો તમારો બેઝ રહેવો જોઈએ. દહીં થોડું વધારે રહેવું જોઈએ, એની અંદર કોથમીર, જે સાબુદાણા ફોડેલા હોય છે મોટા એ, મમરી સાબુદાણાની, શિંગદાણા, આ બધું જ એકવાર તમારે એની અંદર એડ કરી લેવાનું છે.
આપણી ફરાળી ચાટ રેડી છે. હવે આપણે એને ગાર્નિશ કરીશું. હવે આપણે એને ગાર્નિશ કરીએ. એક બોલમાં નીચે પહેલા થોડું આને પાથરી દેવાનું, એની ઉપર આ ફરાળી ચીવડો. વેફર્સ, થોડા સિંગદાણા, થોડા દાડમના દાણા, બ્લેક સોલ્ટ પિંચ, શેકેલા જીરાનો પાવડર, એની ઉપર ફરીથી આ જે બેટર આપણી જે ચાટ છે મૂકી દેવાની. ફરીથી એની ઉપર સિંગદાણા, એનો જેટલો લુક્સ તમને યમ્મી લાગે છે એટલી એ ખાવામાં પણ એટલી ટેસ્ટી અને યમ્મી છે. દાડમના દાણા, સાબુદાણાની મમરી, ફરાળી ચેવડો, એની પર તમારી કોથમીરની ચટણી, ખજૂરની ચટણી. ગાર્નિશિંગ માટે ઝીણી સમારેલી કોથમીર, ઉપર થોડું બ્લેક પેપર અને ફરીથી એકવાર થોડો ચાટ મસાલો. આ આપણી ફરાળી યમ્મી ચાટ રેડી છે. હેલો એન્ડ વેલકમ ટુ ન્યુટ્રીફૂડ ડાયરી. હું પ્રીતિ બ્રહ્મભટ્ટ. પ્લીઝ મારી ચેનલ ન્યુટ્રીફૂડ ડાયરીને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બેલના આઇકનને ક્લિક કરો તો તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન મળી શકે અને તમે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરી શકો.